Standard 11th Chapter Limits ને ઓનલાઈન એપ્રિલ 10 તારીખ 2016માં પૂછાયેલો પ્રોબ્લેમ છે. તો પ્રોબ્લેમ આપેલો છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો 1 cos 2x² ડિવાઈડમાં 2x (10x) - x (10)2x is ઓપ્શન એ છે 2, ઓપ્શન બી છે -1/2, ઓપ્શન સી છે -2 અને ઓપ્શન ડી છે 1/2. ઓકે, તો આપણે સોલ્યુશન લઈએ. તો સોલ્યુશનમાં વાત કરીએ તો આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવા માટે સૌથી પહેલાં અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો છે. હવે 1 cos 2x જગ્યાએ લખાય 2 sin² x² ડિવાઈડમાં 2x. હવે આ બંનેમાંથી જોઈએ તો 2x (10x) આપેલું છે -x (10)2x આપેલું છે. તો હવે એનું સિમ્પ્લિફાય થશે તો આનું સિમ્પ્લિફાય એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો, હવે 2નું શું થઈ જશે કે 4 sin x^4 અહીંયા 2x(10x) - x(10)2x અહીંયા આપેલું છે. તો હવે આપણે સિરીઝ મૂકી દઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો અહીંયા 4, હવે અહીંયા સાઇન એક્સની સિરીઝ છે x (-x³)/(5)(5)-, એવી રીતના ઇન્ફાઇનાઇટ સુધી સિરીઝ ચાલશે અને પાવર 4 આવી જશે. પછી જોઈએ 2x, તો 2x કોમન કાઢો, 10x સિરીઝ x(x³)/(3)(2x)^5)/5 માઇનસ x અહીંયા કોમન છે, 10 2x સિરીઝ આપણે લખીએ તો 10 2x સિરીઝ 2x(x) જગ્યાએ 2x લખીએ +2³x³/3 +2×2^5×x^5/15. ઓકે, ચાલો હવે જોઈએ કે આપણે અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો આપેલું છે તો અહીંથી 4, હવે એક્સ પણ અહીંથી કોમન કાઢીએ તો એક્સ 12 નીકળશે એટલે x^4 થશે. તો અહીંયા બ્રેકેટમાં વધશે 1 x²/3×x^4/5 ઇન્ફાઇનાઇટ. હવે અહીંથી તમે વિચારો કે એક્સ આનું આપણે થોડુંક સિમ્પ્લિફાય તમે આપી દો, મલ્ટીપ્લાય કરીએ બરોબર છે, તો શું થશે કે મલ્ટીપ્લાય કરવાથી 2x²/3x^4/4×15x^6 આ રીતે કન્ટિન્યુ જશે. જ્યારે પછી અહીંયા એક્સ વડે મલ્ટીપ્લાય કરો તો -2x²/(2)³/3x^4/-2×2^5×6^15 આપેલું છે. તો 2x² કેન્સલ થઈ જશે. તો ફાઇનલી આપણે જોઈએ તો અહીંયા x^4 ને અહીંયા x^4 ને કોમન લઈને આપણે સોલ્વ કરીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો 4×x^4 અહીંયા 1 x²/3×x^4/5 ઇન્ફાઇનાઇટ સિરીઝ આપેલી છે. હવે x^4 કોમન તો 2/3 - 8/3 અહીંયા x^4 છે ને અહીંયા જોઈએ તો x^4 આવશે. હવે x^6 જે છે તે આપણે કોમન કાઢીએ તો x^6 કોમન નીકળશે તો વધશે 4/15 - 2^6 એટલે કે 64/15 આવશે. તો ફાઇનલી જોઈએ
x ની 4 પાવર કોમન કાઢીએ બંનેમાંથી અહીંયા 4 ઇન્ટુ x રેસ ટુ 4 કોમન જ છે તો 1 માઇનસ x સ્ક્વેર બાય 3 ફેક્ટોરિયલ પ્લસ x રેસ ટુ 4 બાય 5 ફેક્ટોરિયલ ઇન્ફાઇનાઇટ સિરીઝ હવે અહીંયા x રેસ ટુ 4 કોમન કાઢો તો અહીંયા માઇનસ 5 બાય 3 આવશે સોરી માઇનસ 6 બાય 3 એટલે 2 આવશે પ્લસ હવે x ની 4 કોમન કાઢશો તો અહીંયા આવશે x નો સ્ક્વેર 4 બાય 15 માઇનસ 64 બાય 15 હવે x રેસ ટુ 0 મૂકીએ તો સૌથી પહેલાં x રેસ ટુ 4 કેન્સલ જ્યાં x દેખાય છે ત્યાં 0 મૂકીએ તો અહીંયા પણ 0 મૂકીએ તો ફાઇનલ વધશે 4 બાય માઇનસ 6 બાય 3 એટલે માઇનસ 2 એટલે કે માઇનસ 2 તમારો ફાઇનલ આન્સર આવશે તો માઇનસ 2 તમારો આન્સર છે ઓકે તો આજે જ તમે એફર્ટ ઇન્સ્ટિટ્યૂટ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ